ગીર સોમનાથ જિલ્લામાં શિયાળાની શરૂઆત થતા જ લાખો ની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતા પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો માણવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે જેમાં ખાસ કરીને કોડીનાર અને દીવના સોડવ બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે જેમાં હજારો ની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે જેમાં અંદાજે પાસઠ પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે અને સાયબરીયા અને મધ્ય યુરોપના મંગલિયા સહિતના દેશોમાંથી અહીં ચાર માસ સુધી વેકેશન ગાળવા આવે છે તેમજ છ દર વર્ષે વિદેશથી આવતા યાયાવર પક્ષીઓની અંદાજે પાસઠ પ્રજાપતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે જેમાં પેલીગન ફ્લેમિંગો કુંજ કોમન ક્ર અને સોલવર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે તેમજ વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે તેમજ પેલીગન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પણ રહેઠાણ કરી અને નાની નાની માછલીઓનો શિકાર કરી આનંદ લૂટે છે તેમજ લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે અને આ પક્ષી પ્રેમીઓની માંગ છે કે લોકો દૂર દૂરથી અહીં સિંહ દર્શન માટે આવે છે ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભયારણ્ય પણ બને તો એક પર્યટન સ્થળ વધુ વિકસિત થશે અને આમ જોવા જઈએ તો ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગે તળાવ અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે ત્યારે આવા મુખ્ય વિસ્તારને સરકાર વિકસિત કરે તેવી પક્ષીપ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે આ વખતે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાના કારણે જેટલા પણ તળાવો છે જ્યાં પણ વરસાદી પાણી ભરાયેલું છે બધી જ જગ્યાએ પક્ષીઓ જોવા મળે છે અને એમાં ખાસ કરીને આ વખતે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોની સંખ્યા વધારે જોવા મળી છે કારણ કે દર વર્ષે ક્રેન તો હો છે પણ આ વખતે જે પક્ષીઓની અંદર ફ્લેમિંગો છે લેશર અને ગ્રેટર આ બંને પ્રજાતિઓની સંખ્યા ખૂબ ગીર સોમનાથ જિલ્લાના જેટલા પણ તળાવ છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી છે અને પક્ષીઓની વાત સાંભળીને કાલે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સાહેબ પોતે અજય પ્રકાશ સાહેબ એણે પણ પક્ષીઓની મુલાકાત લીધી અને એને પણ કદાપ ગીરની અંદર અને ગીર સોમનાથની અંદર શાસણમાં કદાપી સિંહ ન હોય અને ગીર કદાપી ન હોય તો ભાઈ ગીર અને સિંહ માટે થઈને નહીં પણ પક્ષીઓ માટે ગીર સોમનો પ્રખ્યાત બની શકે છે એટલે લાખોની સંખ્યામાં પક્ષીઓ છે એના લોકો આનંદ માણે છે પક્ષીઓને મોજ લે છે અને દરેક દર રવિવારે જો તો લોકો પક્ષીઓને નિહાળવા માટે હજારોની સંખ્યામાં અલગ અલગ વેટલાઇનમાં જાય છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો છે એમાં ખાસ કરીને ઘણી બધી વેટલાઈનો છે કોડીનાર તાલુકાની અંદર સોડમ બંધારા છે બરડા બંધારા છે નાનાવાડા કાજ વેટલાઈન અને સરખડી વેટલાઈન પ્લસ ગીર સોમનાથના આવેલા ઝાલાના વડોદરા એટલે સુત્રાપાડા તાલુકાના ઝાલાના વડોદરા અને બરડા બંધારા ઘણી બધી વેટલાઈનો છે બધા જ વેટલાઇનમાં હજારોની સંખ્યામાં દર વર્ષે ઓસ્ટ્રેલિયા અને સાયબરિયાથી માઇગ્રેશન કરીને યાયાવર પક્ષીઓ આવે છે અને શિયાળાના છ મહિના ઠંડી અહીં ગાળે છે એમાં ખાસ કરીને કહીએ તો કુંજ પક્ષીઓ છે એનો સ્પેશિયલ ખોરાક મગફળી એટલે સૌરાષ્ટ્રના નિશાન અને માન એવી મગફળી એ એમનો ખોરાક મળી રહે છે અને બીજા પક્ષીઓ છે એના શંખલા શેલ્પ શેવાળ અને તળાવમાં કુદરતી ઉત્પન્ન થતી માછલીઓ એના પ્રમાણમાં ખોરાક મળે છે પ્લસ અહીંયા લોકો છે એ પક્ષીઓને ખૂબ માન સન્માન સાથે જુએ છે એનો શિકાર બહુ ઓછો થાય છે એટલે પક્ષીઓના માટે પ્રોટક્શન પર રહે છે ઘણા બધા પક્ષીઓ એવા છે કે ત્યાં અહીંયા પોતે આવી પોતાના માળા બનાવે એમાં ઈંડા મૂકે એના બચ્ચા જ્યારે ઉત્પન્ન થઈ જાય ત્યારે અહીંથી ચાર મહિનો ગાળી અને ફરી પોતાના વતન ભણી જતા હોય આવો આ સૌરાષ્ટ્રનો એરિયો છે એટલા માટે હજારોની સંખ્યામાં નહીં લાખોની સંખ્યામાં પક્ષીઓ આવે છે અને આ વર્ષે આટલો બધો વરસાદ પડ્યો છે એટલે જ્યાં જુઓ ત્યાં પાણી 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 એના કારણે દરેક જગ્યાએ દરેક વેકલા જ્યાં જુઓ ત્યાં તમને બધા જ જગ્યાએ પક્ષીઓ જોવા મળે છે યા ક્રેન એટલે કે કુંજ એને કહી શકાય કે જે મગફળીના શોખીન છે માંડવી બરાબર ઉપડી છે માંડવી ખેતરમાં તે નીકળી છે ખેતરમાં માંડવી પડી છે અમુકને એટલે મગફળી માટે ફાસ્ટ કરીને કુંજ છે એનો ખોરાક છે ફ્લેમિંગો છે એ જે તળાવની અંદર શંખલા થાય છે એનો સ્પેશિયલ ખોરાક છે અને અલગ પ્રકારના કૂટ અને હેરોનરી છે પેલિકન છે આ બધાને મી મચ્છીનો જે ફીશનો ખોરાક છે એના માટે અલગ અલગ ફીશ છે એટલે ટોટલ સિક્સટી ફાઈવ છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે વન વિભાગ સાથે રહી અને પક્ષીઓની ગણતરી કરીએ છીએ પક્ષીઓને આઈડેન્ટિકેશન કરીએ છીએ એટલે સિક્સટી ફાઈવ એટલે પાંચેટ પ્રકારના પક્ષીઓ અહીંયા જોવા મળે છે અને લાખોની સંખ્યામાં હોય છે શિયાળાની ઋતુમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદેશી પક્ષીઓએ આપણા વિસ્તારની અંદર આગમન કર્યું છે તેમાં ખાસ કરીને બરડા આપણો વેલણ સોડમ બંધારા અને પસનાવડા બારા આ બધા વિસ્તારોની અંદર અને નાનાવાળા વેટલેન્ડની અંદર ખાસ કરીને વિદેશી પક્ષીઓએ આગમન કર્યું છે દર વર્ષે અમે ઘણા વર્ષોથી આજ પંદર વીસ વર્ષથી જ્યારે આ પક્ષી ગણતરી પણ દર વર્ષે આયોજિત વિભાગના માધ્યમથી સાથે રહીને કરીએ છીએ અને આ વિદેશી પક્ષીઓ દર વર્ષે શિયાળાની ઋતુમાં એની તિથિ પ્રમાણે જે પક્ષી ગયા વર્ષે જોવા મળ્યું હોય એ જ જગ્યા ઉપર અને એ જ સ્થળ ઉપર અમને આ દર વર્ષે પક્ષીઓ જોવા મળે છે આ વખતે ફ્લેમિંગો છે કૂટ્સ છે પછી સ્પૂનબીલ છે સ્ટીલ છે અને આવા પોચાડ કૂટ એવા અલગ અલગ પ્રકારના પેલિકન ને બધા પક્ષીઓ છે એનું આગમન થઈ ચૂક્યું છે હજુ આ વર્ષે વરસાદ વધારે હોવાના કારણે પાણી વધારે છે તો વેટલેન્ડોની અંદર અત્યારે એ બધા પક્ષીઓ આવી ગયા છે આપણા વિસ્તારની અંદર ખાસ કરીને યુરોપ સાઇબેરિયા બાજુથી જ્યારે એ વિસ્તારની અંદર નું પ્રમાણને કારણે બરફ વેટલેન્ડોની અંદર જામી જાય છે અને એ લોકો ખોરાક નથી લઈ શકતા ત્યારે એ હજારો માઇલોનું સ્થળાંતર કરી અને ઉડી અને આપણા વિસ્તાર સુધી પહોંચે છે અને એ ખાસ કરીને અહીંયા ઘણા પક્ષીઓ છે એ પ્રજનન પ્રક્રિયા પણ કરે છે ઘણા છે એ પોતે બચ્ચાનો ઉછેર કરી એને માળાઓ બાંધે છે અને શિયાળાની ઋતુ પૂરી કરી અને અમુક પક્ષીઓ છે એ પાછા પરત પોતાના દેશ ફરી જાય છે ખાસ કરીને એમને અહીંયા પૂરતો ખોરાક મળી રહે છે અને જે પ્રકારની જે એને લીલ અને જે પ્રકારના શંખ અને જે પ્રકારના માછલીઓ જે તળાવોની અંદર જે ફ્રેશ વોટરમાં જોવા મળતી હોય એ બધી અહીંયા પૂરતા પ્રમાણમાં એને મળી રહેવાના કારણે એવું અહીંયા આવતા હોય છે અને દર વર્ષે જ્યારે અમે પક્ષી ગણતરી કરીએ છીએ વિભાગ સાથે રહીને ત્યારે ચીમ્મોતેર જેટલી પ્રજાતિના વિદેશી પક્ષીઓ દર વર્ષે આપણા વિસ્તારની અંદર જોવા મળે છે આપણા વિસ્તારની અંદર નાનાવાળા વેટલેન્ડ છે અને સોડમ બંધારા છે આ બધી વિસ્તારો એવા છે જે લોકો પક્ષીઓ જોવા માટે ક્યાં દૂર સુધી ખીજડીયા સુધી અને જતા હોય છે જ્યારે આપણા વિસ્તારની અંદર આ એક સોનેરી જગ્યા છે કે જેની અંદર વિદેશી પક્ષીઓનું આગમન થાય છે આપણા વિસ્તારનું ગૌરવ છે તો આ વિસ્તારની અંદર જો એને પક્ષી અભયારણ્ય તરીકે જો જાહેર કરવામાં આવે બરાબર તો આ પક્ષીઓને પણ આપણે રક્ષિત કરી શકીએ અને આ વિદેશી પક્ષીઓને લોકો સહેલાણીઓ અને પ્રવાસન માટે પણ ડેવલપ કરી શકાય અને જોઈ શકાય છે કૈલેશ સોમનાથ